નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ કેરે જીકે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં વિરોધી શબ્દ જોવાના છીએ અને આ વિરોધી શબ્દનો ભાગ 4 આજે જોવાના છીએ. ભાગ 1-3 ઓલરેડી આપણે અપલોડ કરી ચૂક્યા છીએ. જો હજી સુધી તમે એ ના જોયા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. અને જો હજી તમે નવા હોય તો અત્યારે જ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને નવો વિડીયો અહીંથી અપલોડ કરીએ તો તમને નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે. તો આજે આપણે વિરોધી શબ્દ જોવા જઈ રહ્યા તે શરૂઆત કરીએ. પ્રથમ છે સશંક, તેનું વિરોધી થશે નિશંક. ફરીથી સશંકનું વિરોધી શું થશે? તો કે નિશંક એનું વિરોધી થશે. બીજું છે સ્વતંત્ર, તેનું વિરોધી થશે પરતંત્ર. સ્વતંત્રનું વિરોધી શું થશે? તો કે પરતંત્ર એનું વિરોધી થશે. ત્રીજું જોઈએ સંદેહ, તેનું વિરોધી થશે નિસંદેહ. સંદેહનું વિરોધી શું થશે? તો કે નિસંદેહ એનું વિરોધી થશે. ચોથું સ્વજાતિ, તેનું વિરોધી થશે પરજાતિ. સ્વજાતિ એનું વિરોધી શું થશે? તો કે પરજાતિ એનું વિરોધી થશે. પાંચમા જોઈએ સપ્રાણ, એનું વિરોધી થશે નિષ્પ્રાણ. સપ્રાણનું શું થશે? તો કે નિષ્પ્રાણ એનું વિરોધી થશે. છઠ્ઠું જોઈએ સાપરાધ, તેનું વિરોધી થશે નિરપરાધ. સાપરાધનું શું થશે? તો કે નિરપરાધ એનો વિરોધી થશે. સાતમું જોઈએ સ્વલક્ષી, તેનું વિરોધી થશે પરલક્ષી. સ્વલક્ષીનું વિરોધી શું થશે? તો પરલક્ષી એનું વિરોધી થશે. આઠમું જોઈએ સ્વધર્મ, તેનું વિરોધી થશે પરધર્મ. સ્વધર્મનું વિરોધી શું થશે? તો કે પરધર્મ એનું વિરોધી થશે. નવમું જોઈએ સક્રિય, તેનું વિરોધી થશે નિષ્ક્રિય. સક્રિયનું શું વિરોધી થશે? તો કે નિષ્ક્રિય એનું વિરોધી થશે. દસમામાં જોઈએ સ્વવશ, તેનું વિરોધી થશે પરવશ. સ્વવશનું વિરોધી શું થશે? તો કે પરવશ એનો વિરોધી થશે. અગિયારમાં જોઈએ સ્વકીય, તેનું વિરોધી થશે પરકીય. સ્વકીયનો વિરોધી થશે પરકીય. બારમાં જોઈએ સ્વાધીન, તેનું વિરોધી થશે પરાધીન. સ્વાધીનનું વિરોધી શું થશે? તો કે પરાધીન એનું વિરોધી થશે. તેરમાં જોઈએ એકલ, તેનું વિરોધી થશે બહુલ. એકલનું વિરોધી બહુલ એનું વિરોધી થશે. તેરમું જોઈએ ધૈર્યવાન, તેનું વિરોધી થશે ધૈર્યહીન. ધૈર્યવાનનું વિરોધી શું થશે? તો કે ધૈર્યહીન. પંદરમાં જોઈએ બુદ્ધિમાન, તેનું વિરોધી થશે બુદ્ધિહીન. બુદ્ધિમાનનું વિરોધી થશે બુદ્ધિહીન. સોળમાં જોઈએ કપટી, તેનું વિરોધી થશે કપટહીન. કપટીનું શું થશે? તો કે કપટહીન એનું વિરોધી થશે. સત્તરમાં જોઈએ અગવડ, તેનું વિરોધી થશે સગવડ. અગવડનું વિરોધી શું થશે? તો કે સગવડ એનું વિરોધી થશે. અઢારમાં જોઈએ સ્વસુખ, તેનું વિરોધી થશે પરસુખ. સ્વસુખનું વિરોધી શું થશે? તો કે પરસુખ એનું વિરોધી થશે. ઓગણીસમાં જોઈએ એકત્વ, તેનું વિરોધી થશે બહુત્વ. એકત્વનું શું થશે? તો કે બહુત્વ એનું વિરોધી થશે. વીસમાં ખામીયુક્ત, તેનું વિરોધી થાય ખામીહીન. ખામીયુક્તનું શું થાય? તો કે ખામીહીન. એકવીસમાં જોઈએ પ્રાણવાન, તેનું વિરોધી થશે પ્રાણહીન. પ્રાણવાનમાં શું થશે? તો કે પ્રાણ હીન. બાવીસમાં અક્રાંતિયુ, તેનું વિરોધી થશે મિતાહારી. અક્રાંતિનું શું થશે? તો કે મિતાહારી. યાદ રાખવા જેવો શબ્દ છે, યાદ રાખજો, પરીક્ષામાં આગળ ઘણી વખત પૂછાઈ ગયેલો પણ શબ્દ છે. અક્રાંતિયુ એટલે શું થશે? તો કે મિતાહારી. ત્રેવીસમાં જોઈએ અલ્પાયુ, તેનું વિરોધી થશે દીર્ઘાયુ. અલ્પાયુનું વિરોધી શું થશે? તો કે દીર્ઘાયુ એનું વિરોધી થશે. ચોવીસમાં કલાત્મક, તેનું વિરોધી થશે કલાહીન. કલાત્મકનું શું થશે? તો કે કલાહીન. પચીસમાં એકદેશિતા, તેનું વિરોધી થશે સર્વદેશિતા. એકદેશિતાનું શું થશે? તો કે સર્વદેશિતા એનું વિરોધી થશે. છવ્વીસમાં બળવાન, તેનું વિરોધી થશે બળહીન. બળવાન અથવા બળહીન. સત્યાવીસમાં જોઈએ કસદાર, તેનું વિરોધી થશે કસહીન. કસદારનું વિરોધી શું થશે? તો કે કસહીન. અઠ્યાવીસમાં જોઈએ સત્તાધારી, તેનું વિરોધી થશે સત્તાહીન. સત્તાધારીનો વિરોધી શું થશે? તો કે સત્તાહીન. ઓગણત્રીસમાં જોઈએ એકધા, તેનું વિરોધી થશે બહુધા. એકધાનું વિરોધી શું થશે? તો કે બહુધા એનું વિરોધી થશે. ત્રીસમાં સવિસ્મય, તેનું વિરોધ થશે વિસ્મય રહિત. ફરીથી સવિસ્મય, તેનું વિરોધી શું થશે? તો કે વિસ્મય રહિત એનું વિરોધી થશે. એકત્રીસમાં સબીજ, તેનું વિરોધી થશે બીજરહિત. સબીજનું વિરોધી શું થશે? તો કે બીજ રહિત એનું વિરોધી થશે. બત્રીસમાં જોઈએ સ્વાર્થ, તેનું વિરોધી થશે પરાર્થ. સ્વાર્થનું શું થશે? તો કે પરાર્થ એનું વિરોધી થશે.
33માં જો એ કુલવાન તેનું વિરોધી થશે કુલહીન, કુલવાનનું શું થશે તો કે કુલહીન. 34માં ક્ષતિયુગ તેનું વિરોધી થશે ક્ષતિહીન, ક્ષતિયુગનું શું થશે તો કે ક્ષતિહીન. 35માં સ્કોપ તેનું વિરોધી થશે સ્કોપરહિત, ફરીથી સકોપ એનું છે શબ્દ છે એનું વિરોધી શું થશે તો કે કોપ, કોપર રહિત. 36માં જો એક કેન્દ્રી તેનું વિરોધ થશે બહુકેન્દ્રી, એક કેન્દ્રી શું થશે તો કે બહુકેન્દ્રી. 37માં જો એક કીર્તિવાન તેનું વિરોધ થશે કીર્તિહીન, ફરીથી કીર્તિવાન તેનું વિરોધ શું થાય તો કે કીર્તિહીન. 38માં જો અગ્ર તેનો વિરોધ થાય ગૌણ, અગ્રનો શું વિરોધ થાય તો કે ગૌણ. 39માં જો આમદની તેનો વિરોધી થશે ખર્ચ, આમદનીનો વિરોધી શું થશે તો કે ખર્ચ એનો વિરોધી થશે. 40માં જો આદિ તેનો વિરોધ થશે અંત, આદિનો વિરોધી શું થાય તો કે અંત. 41માં આથમણું તેનું વિરોધી થાય ઉગમણું, આથમણુંનું શું થશે તો કે ઉગમણું એનું વિરોધી થશે. 42માં ગરજવાન તેનો વિરોધ થાય ગરજહીન, અહીંયા ક્રોસની નથી નિશાની પણ આપણે સમજવાનું છે વિરોધી. ગરજવાન તેનો વિરોધી શું થાય તો કે ગરજહીન. 43માં વિદ્યાવાન તેનો વિરોધ થાય વિદ્યાહીન, વિદ્યાનું વિદ્યાવાનનું શું થાય તો કે વિદ્યાહીન. 44માં જોઈએ અધમ તેનો વિરોધી થાય નીચ, અધમનું વિરોધી શું થશે તો કે નીચ એનું વિરોધી થશે. 45માં અગ્રજ તેનું વિરોધી થશે અનુજ, અગ્રજ અનુ વિરોધી શું થશે તો કે અનુજ. 46માં આરોપી તેનો વિરોધી થાય ફરિયાદી, આરોપીનો વિરોધી શું થશે તો કે ફરિયાદી એનું વિરોધી થશે. 47માં આબાદી તેનો વિરોધી થશે બરબાદી, આબાદીનો વિરોધી શું થશે તો કે બરબાદી એનો વિરોધી થશે. 48માં અધિક તેનો વિરોધી થશે ન્યૂન, અધિકનું વિરોધી શું થશે તો કે ન્યૂન એનું વિરોધી થશે. 49માં જે અનુગામી તેનો વિરોધી થાય પુરોગામી, અનુગામીનો વિરોધી શું થાય તો કે પુરોગામી. 50માં જોઈએ અધોગતિ તેનો વિરોધ થાય ઉધ્વગતિ, અધોગતિનું વિરોધી શું થાય તો કે ઉધ્વગતિ. તો મિત્રો આ વિડીયોમાં આટલું રાખીશું, વધારે માહિતી વિરોધી શબ્દોની આપણે ભાગ 5માં લઈશું. જો વિડીયો તમને ગમેલો હોય તો લાઈક કરો અને બીજા મિત્રોને શેર કરો જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી બની રહે. તો આ વિડીયોમાં આટલું રાખીશું, ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.